તો ચૂંટાયેલા પ્રતિનિધિઓની ફરિયાદનો સમયમર્યાદામાં નિકાલ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગર શાળાઓની કચેરીનો ડીઈઓ અને ડીપીઓને આદેશ આપવામાં આવ્યો છે, જેમાં ધારાસભ્યો અને સાંસદોની ફરિયાદને મહત્વ આપવા માટે આદેશ થયો છે. તો પ્રજાના પ્રતિનિધિઓની રજૂઆતોને મહત્વ આપવા માટે પણ જણાવ્યું છે. આદેશ અનુસાર ફરિયાદ મળ્યાના 15 દિવસમાં વચગાળાનો જવાબ આપવો પડશે, તો 60 દિવસમાં ફરિયાદની તપાસ કરી આખરી જવાબ આપવો પડશે. મહત્વની વાત છે કે ફરિયાદનો સમયમર્યાદામાં નિકાલ કરવા માટે અહીં ડીઈઓ અને ડીપીઈઓને આદેશ કરવામાં આવ્યો છે. આ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા નિર્મલ દવે પાસેથી. નિર્મલા, સમગ્ર મામલે વિગતો. અનેક ડીઈઓ અને ડીપીઓ એવા છે કે જે ધારાસભ્યને નથી ગણકારતા, સંસદ સભ્યને નથી ગણકારતા, તેમની જે ફરિયાદો આવતી હોય તે ફરિયાદોને ગેરલે કરી દે છે. કેટલાક સંજોગોમાં આ કડક કાન કરીને એ ફરિયાદોને અભરાઈ પર પણ ચડાવી દે છે. આ બાબતોની અનેક ધારાસભ્ય અને અનેક સાંસદોએ સરકારમાં રજૂઆત કરી હતી, તંત્રમાં રજૂઆત કરી હતી, અને તેના પગલે રાજ્ય સરકારના શિક્ષણ મંત્રીએ આ પ્રકારનો નિર્ણય લીધો હોય તેવું લાગી રહ્યું છે. તમામ જે રાજ્યના ડીઈઓ અને ડીપીઓ છે તેમને આદેશ કરી દીધા છે, અને ધારાસભ્યો અને સાંસદ સભ્યોની ફરિયાદ છે તેમને મહત્વ આપવાનો આદેશ કર્યો છે. પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા જે ફરિયાદો કરવામાં આવે છે, જે રજૂઆતો કરવામાં આવે છે, તેમને મહત્વ આપવા માટેને જણાવ્યું છે, અને ફરિયાદ મળે કે 15 દિવસની અંદર જે પણ ફરિયાદ છે તેના વચગાળાનો જવાબ રજૂ કરવા માટેનું સૂચન કર્યું છે. 60 દિવસમાં ફરિયાદની તપાસ કરી અને આખરી જવાબ આપવો પડશે તેવી પણ એક હુકમ રાજ્ય સરકાર દ્વારા તમામ ડીઈઓ અને ડીપીઓને કરવામાં આવ્યો છે. બિલકુલ, આભાર નિર્મલ, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો ચૂંટાયેલા પ્રતિનિધિઓની ફરિયાદનો સમયમર્યાદામાં નિકાલ કરવો પડશે. આ સમગ્ર મામલે ડીઈઓ અને ડીપીઈઓને આદેશ થઈ ચૂક્યો છે.